નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, વસંત ચાવડા જે છે જો નાગદાન આહિરને ફોન કરે છે, તેમજ મિત્રો વસંત ચાવડા નાગદાનભાઈ આહિરને ખુલ્લી ફટકાર પણ આપે છે. કારણ કે મિત્રો, નાગદાનભાઈ આહિર જે છે તેઓ પોતાની યુટ્યુબ ચેનલ ઉપર ક્યાંક ને ક્યાંક વસંત ચાવડા તેમજ મનસુખ રાઠોડ જેવા વ્યક્તિઓને બદનામ કરવાના પ્રયાસો કરતા હોય એવું વસંત ચાવડાનું જણાવવું છે. કારણ કે મિત્રો, વસંત ચાવડા વિશે તેઓ ખરાબ પોસ્ટ કરી અને વસંત ચાવડાને બદનામ કરે છે એવું વસંત ચાવડાએ નાગદાન આહિરને કહ્યું છે. તેમજ નાગદાન આહિરમાં હિંમત હોય તો વસંત ચાવડા સાથે વાત કરે એવી પણ પડકાર વસંત ચાવડાએ નાગદાનભાઈ આહિરને આપી છે. તો મિત્રો, તમે પણ સાંભળો કે વસંત ચાવડાએ નાગદાન આહિરને શું પડકાર આપી છે. તેમજ જો મિત્રો, તમે પણ આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હેલો, હાજી, કોણ બોલો? મારે કોણ જોઈએ? નાગદાનભાઈ જોઈશ. ક્યાંથી બોલો? અમરેલીથી. બોલો. નાગદાનભાઈ બોલો? હા હા, નાગદાનભાઈ બોલું. બોલો. વસંત ચાવડા બોલું. બપોર પછી ફોન કરો. કા? કામમાં છું. વાંધો નહીં, બપોર પછી. હું કરું સામેથી. બોલાલો. હા, આજે તમે સાંભળ્યું ને કે બપોર પછી હું તમને સામેથી ફોન કરું છું. એ ફોન હજી આવ્યો નથી. એ ફોન જે મેં કર્યો હતો ને, એ ભાઈ નું નામ છે નાગદાન ગઢવી, અને યુટ્યુબમાં એની એક ચેનલ છે. અને એની અંદર ટાઈટલો એવા સરસ મજાના નાખે ને કે એની વાત જ ન પૂછો. એટલે માવદાનારે મારે વાત થઈ હતી તો એમાં એને એવું ટાઈટલ નાખ્યું હતું કે માવદાનની બીકથી વસંત ચાવડા ગયા મોગલધામ. પછી ઓલો એક હલકો વિજય કાઠી કરીને આવ્યો હતો, એમાં એને એવું ટાઈટલ નાખ્યું છે કે કાઠીએ વસંત ચાવડાના ગોબા ઉપાડી લીધા. પછી એક બીજું છે, એની અંદર એને એવું લખ્યું છે કે સમાજની ગાળું ખાઈને જીવે તો વસંત ચાવડા, આવી રીતે સંવિધાન નહીં જીતાય. તો મારે આને કહેવાનું છે કે અભણ ડોબા, એ સંવિધાન છે ને તો તું અત્યારે આ બધું કરે છે. તું પોતાને સવર્ણ સમજતો હોય કે કઈ કઈક કઈક સમજતો હોય ને તો તું કઈ નથી. તું એ મનુસ્મૃતિ અને વર્ણ વ્યવસ્થા પ્રમાણે શુદ્ર જ છો. એટલે એવી ખોટી હવા ન કરવી. યુટ્યુબમાં મૂકતા હોય તો પછી ફોન ઉપાડવાની તે વળી રખાય. હું ગાયું ખાઉં છું તો એમાં તારા બાપુજીનું હું જાય. તને ક્યાંય છોટી, તને ક્યાંય ગોબો પીડ્યો. અને હું જે કરું છું એ મારા પોતાના દમ ઉપર કરું છું, મારા સમાજ માટે કરું છું, મારો સમાજ મારી હારે છે એટલે કરું છું. તું ખોટે ખોટો હવા કરવાનું બંધ કરી દે. અને બીજું તને એ કહેવાનું કે તારા એ કઈ વિડીયો ઓડિયોથી મને ફેર પડતો નથી, પણ આ તો તને મેં એટલે ફોન કર્યો હતો. મારે તને પૂછવું હતું કે તને મારી અરે કઈ પર્સનલી તકલીફ હોય તો આપણે પૂરી કરીએ, બરાબર. બાકી તું મને આવી રીતે બદનામ કરવાના પ્રયત્નો કરીશ તો એમાં હું ક્યાંય બદનામ થતો નથી. આ તારી જેવા અમુક મંદ બુદ્ધિના છે ડોફા, ભીણા ગીણા વગેરેના અભણ અને જાતિવાદી માનસિકતા ધરાવતા નાલાયકો, એ મારા વિશે એમ પેન બોલ્યા કરે, લેખા કરે કે વાતો કરતા હોય તો મને એનાથી કઈ ફેર પડતો નથી. ઓલી કહેવત છે ને કે હાથી રોડમાં ધાયલો જતો હોય કુતરા બહાર રાખે, એમ તારી જેવા કુતરા બહાર બધું ફેર પડવાનું. એટલે મિત્રો, કહેવાનું એ થાય છે કે સમાજ માટે લડતા હોય ને ત્યારે આવા નંગ હોતે ના આવે. અને આને કાંઈ આપણી યારે લેવા દેવા ન હોય, બરાબર. આપણે એને ક્યાંય અડતી ન હોય પણ છતાંય આંગળી ગીરા વગેરે હાલે નહીં, કેમ કે માનસિકતાઓ જ એવી હોય. હું રોજ ઉઠીને વિડીયો કે ઓડિયો મૂકું છું તો સામેથી પાછા બધા ફોન રિસીવ કરું છું. અમુક અમુક લોકો મને ફોન ખાલી એટલા માટે કરે, હું ટેલી કરતો હતો કે આ હાચી નંબર તમારો છે ને કે આ નંબર ચાલુ છે ને, તો નંબરે મારો જ હોય અને નંબર ચાલુ જ હોય, કેમ કે મારે કોઈની યારે ખોટી માથાકૂટો કરવાની ન હોય અને મારે જે ખોટું થતું હોય એના વિરોધમાં બોલવાનું હોય. એટલે મારો નંબર ચાલુ જ હોય, ચાલુ જ રહે. અને કોઈ ટેલી ન કરવો તો ત્યારે સીધો સેવ કરી લેવો અને કાં સીધો ફોન કરી વાત કરી લેવી. એટલે તમારી જેવા નવથી મને કાંઈ ફેર પડતો નથી. કાલે નહોતો પીડ્યો, આજે નથી પડ્યો અને આવતીકાલે નહીં પડે. અને ભાઈ નાગદાન,
આપણે પાણી વાળી ના હોય ને ભાઈ, તો પાછા ફોન ઉપાડો, ખાલી એમની ફોન નંબર એમાં મૂકી દેવો, અને હું કોઈ પણ ના વિડીયો બનાવું છું મૂકું છું ને, તો એ વ્યક્તિને ખબર હોય કે આમ અમારું ગોઠવાઈ ગયું છે એટલે આ મૂકશે. બરાબર, હું સમાજની માથે જે અત્યાચારો થાય છે કે જે આવા નાલાયકો છે એના વિરુદ્ધમાં જ મૂકું છું, અને માત્ર મારા સમાજના જોઈ એવા માટે નથી મૂકતો, બીજા સમાજના લોકોને પણ મદદ કરવાના પ્રયત્નો કરું છું. તો ન્યાય ક્યાંક ને ક્યાંક એવું બનાવ બીનો હોય તો હું આ બધું મૂકું છું, સમાજની સામે રાખું છું. અને તારી જે હું પરબારા કોકના ખંભે બંદૂકું રાખી અને ફોડવાના પ્રયત્નો નથી કરતો. એટલે આ ભાઈનો નંબર આમાં છે, મારી યાર વાત નથી કરતા, તમારી કોઈની યાર વાત કરે તો એને પૂછજો કે તમને ક્યાં ગરોળી ચડાવી હતી અમે, તમને આટલી બધી વસંત ચાવડાથી તકલીફ છે. અને પછી રેકોર્ડિંગ દેજો મને, આપણે મૂકશું. અને ભાઈ નાગદાન તને એ કહું છું, આજે તને ઘણા બધા ફોન ગીરા, એ કઈ ઉપેડા નથી, પણ જો અમારો વિડીયો તારી સુધી પહોંચી જાય અને પછી તારામાં કઈ કામ, તને ના ના મને આવું કહી દીધું, ચોસ બોસ આવી જાય, ફોન કરજે વાટે.